વેલકમ બેક ટુ સ્વિમ સ્ટડી. નમસ્કાર દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે યુજીની અને પીજીની જે પ્રી ટ્રાયલ ટેસ્ટ થઈ હતી, જીટીયુની ઓનલાઈન એક્ઝામ જે પ્રી ટ્રાયલ ટેસ્ટ થઈ હતી, એ પ્રી ટ્રાયલ ટેસ્ટમાં ઘણા બધા સ્ટુડન્ટોને કંઈ ના કંઈ પ્રોબ્લેમ આવ્યા છે. કોઈ સ્ટુડન્ટોને લોગિન નથી થયું, કોઈ સ્ટુડન્ટોને લોગિન થયું છે, ફોટો આઈડી અને કેપ્ચર કર્યું પછી ઓટોમેટિક ટાઈમ ઓવર થઈ ગયો છે. તો જે સ્ટુડન્ટો પ્રી ટ્રાયલ ટેસ્ટ જે નથી આપી શક્યા, એ સ્ટુડન્ટોને શું કરવાનું, એ આપણે ડિટેલમાં આપણે આ વિડીયોમાં માહિતી જોવાની છે. એ જે સ્ટુડન્ટો પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી નથી શક્યા, એ સ્ટુડન્ટોએ શું કરવાનું, કે એ સ્ટુડન્ટોએ સૌ પ્રથમ પહેલાં તો જીટીયુની હેલ્પલાઇનમાં કોલ કરવાનો રહેશે અને પૂરી ઇન્ફોર્મેશન ત્યાંથી મેળવવાની રહેશે કે એ લોકોને કયા કયા સ્ટેપ લેવાના. મેં જીટીયુમાં કોલ કરવાની ટ્રાય કરું છું પણ નથી લાગતો, એટલા માટે હું કહું છું કે જે સ્ટુડન્ટોને પ્રી ટ્રાયલ ટેસ્ટ અપાણી નથી, કોઈને કંઈ પ્રોબ્લેમ આવ્યો છે, એ સ્ટુડન્ટોએ જીટીયુની હેલ્પલાઇનમાં કોલ કરવાનો રહેશે. કોલ કયા નંબર ઉપર કરવાનો રહેશે તમને હું તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મોકલી દઈશ. અને બીજું કે તમારે જીટીયુની જે પર્સનલ જે મેલ આઈડી છે, જીટીયુની ઓફિશિયલ, તમારે પર્સનલ જે તમારે જીટીયુની અંદર જે રજિસ્ટર થયેલી મેલ આઈડીમાંથી જીટીયુને મેલ કરવાનો રહેશે. મેલ કઈ આઈડી ઉપર કરવાનો છે એની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. એટલે કે તમને જે મોબાઈલ નંબર અને જે કઈ મેલ આઈડી પર મેલ કરવાનો રહેશે, એ તમારે મેલમાં તમારે એ લખવાનું રહેશે કે સર મેં ઓનલાઈન એક્ઝામ માટે અપીયર કરેલું હતું, બટ જે તમારે ફોલ્ટ આવ્યો હોય, જેમ કે લોગિન નથી થયું, કોઈ લોકોને લોગિન થયું, કોઈ લોકોને ફોટો કેપ્ચર થયો પછી ઓટોમેટિક ટાઈમ ઓવર થઈ ગયો, અથવા તો કોઈ લોકોને અનવેલિડ યુઝર નેમ આઈડી પાસવર્ડ જે તમને બતાવતું હોય ડિટેલમાં લખી દેવાનું. અને જીટીયુની જે મેલ પીડીએફ મોકલું છું, પીડીએફની અંદર ઝોન વાઇઝ નંબર આપેલા છે, ઝોન 1, 2, 3 ઝોન અમદાવાદ લાગે, ઝોન 2 ગાંધીનગર લાગે, ઝોન 3 રાજકોટ, ઝોન 3 વલ્લભ વિદ્યાનગર લાગે, ઝોન 4 રાજકોટ લાગે, 5 સુરત લાગે, એવી રીતે ઝોન વાઇઝ એમાં મોબાઈલ નંબર અને મેલ આઈડી આપેલી છે. તો તમારે બધી જ મેલ આઈડી તમારા ઝોનને જેટલી લાગતી હોય એટલી બધા જેટલી મેલ આઈડી લાગતી બધી જ મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો રહેશે. અને મેલનો જે ફીડબેક આવે એના ઉપર તમને જે પ્રમાણે કે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. જીટીયુની અંદર હું કોલ કરવાની ટ્રાય કરીશ, જો જીટીયુની અંદર મારો કોલ લાગી જશે તો હું કોલ રેકોર્ડિંગ કરી લઈશ અને જીટીયુ ટેલિફોનિક ટોલ્ક વિથ રિગાર્ડિંગ ધ પ્રી ટ્રાયલ ટેસ્ટ જે લોકો નથી આપી શક્યા એવું ટાઇટલ બનાવીને હું વિડીયો અપલોડ કરી દઈશ. બને ત્યાં સુધીમાં તો ફોન લાગી જ જશે, કેમ કે હું વારંવાર ટ્રાય કરું છું, વારંવાર ટ્રાય કરવાથી પણ કોલ ન લાગી શકે, મારો નંબર પણ એને બ્લોકમાં નાખી શક્યો હોય છે એવું પ્રોબેબિલિટી બની શકે છે. પણ જે સ્ટુડન્ટો પ્રી ટ્રાયલ ટેસ્ટ નથી આપી શક્યા એ લોકોને ટેન્શન લેવાની જરૂર છે નહીં, ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં, એ લોકો પણ ઓનલાઈન એક્ઝામ માટે અપીયર થશે જ તે, કેમ કે જીટીયુ સક્સેસફુલી પ્રી ટ્રાયલ ટેસ્ટ કન્ડક્ટ કરી ચૂકી છે. ડિપ્લોમાની પણ અત્યારે એક્ઝામ ચાલુ છે, જેવી રીતે યુજીની અને પીજીસીની મસ્ત રીતે જીટીયુએ અનએક્સપેક્ટેડ પ્રી ટ્રાયલ ટેસ્ટ કન્ડક્ટ કરી લીધી છે. જેવી રીતે આપણા જુનિયરોને થયું હતું એવી રીતનું એ લોકોને આપણી સાથે નથી થયું, એટલા માટે બહુ સારું કહેવાય. અને તમે ચિંતા ના કરતા, તમારી એક્ઝામ ઓનલાઈન જ આપવાની છે, એના માટે તમારે જીટીયુમાં કોલ અને હેલ્પલાઈનની જે ફીડબેક છે મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો રહેશે. મેલ કઈ આઈડી ઉપર કરવાનો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, મોબાઈલ નંબર એની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બંને વસ્તુ તમે ડિસ્ક્રિપ્શનમાંથી લઈ જીટીયુની હેલ્પલાઈન નંબરમાં કોલ કરજો અને જો કોલ કરો એનો તમારે જો રિસ્પોન્સ કોઈ આવે એનો રેકોર્ડિંગ કરી લેજો, જેથી કરીને બીજા સ્ટુડન્ટોને પણ ઉપયોગ થાય. અને મને પર્સનલમાં ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદરથી મારો મોબાઈલ નંબર લઈ તમે રેકોર્ડિંગ મને ફોરવર્ડ કરી દેજો, જેથી કરીને હું યુટ્યુબની અંદર એ વિડીયો અપલોડ કરું અને જેથી કરીને જે સ્ટુડન્ટો પ્રી ટ્રાયલ ટેસ્ટ નથી આપી શક્યા એ લોકોને યુઝફુલ થાય, કોઈ ટેન્શન ના થાય અને એ લોકોનું જે ટેન્શન છે એનો ભાર નીચે આવી જાય. અને તમે જીટીયુની એક્ઝામની તૈયારી કરતા હો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટો, તો એના માટે હું એક સિરીઝ ચાલુ કરવાનો છું, બધા સબ્જેક્ટના વિડીયો એમસીક્યુ અપલોડ કરવાનો છું, તો તમે વિડીયો જોઈ લેજો. દોસ્તો વિડીયો શેર કરી દેજો, વિડીયો ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં, તમારા કોલેજના જેટલા ગ્રુપ હોય બધા ગ્રુપમાં ફોરવર્ડ કરી દો, જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે કે પ્રી ટ્રાયલ ટેસ્ટમાં કંઈ ફોલ્ટ થયો, કોઈ પ્રોબ્લેમ આવ્યો તેનું સોલ્યુશન કેવી રીતનું લેવું. એક સ્ટુડન્ટે મને કમેન્ટ કરી હતી ઓનલાઈન મારા વિડીયોની અંદર, એટલા માટે વિડીયો બનાવું છું, એના માટે પણ વિડીયો બનાવું છું અને જે સ્ટુડન્ટો જોયો છે એના માટે પણ વિડીયો બનાવું છું. થેન્ક યુ ફોર વોચિંગ.